जय हिंद दोस्तों, हूँ छू आपनो दोस्त लोक साहित्यकार आजाद अने हूँ अत्यारे आवी गयो छू सुरेंद्रनगर जिल्लाना वढवाण तालुकाना देदादरा गामनी मालीपा। दोस्तों अहीं 10मी सदी में बांधवामां आवेल अति प्राचीन एक गंगवो कुंड छे के जेना दर्शन करवा ए आपणा जीवतरनो लाहवो छे मारा वाला, परंतु ए दर्शन करिए एना पहेला त्यां एम कहेवाय के एक अति प्राचीन मंदिर आवेलू छे, आपणे एमना पण दर्शन करिए। आ पटांगणनी मालीपा अनेकानेक सूरवीरोना पाळियाओ छे दोस्तों, ए पण आपणे दर्शन करिए अने धन्य થઈએ। આજુબાજુ તમે જોઈ શકો છો દોસ્તો, એવી એમ કહેવાય કે કોમળ અને નિરવ શાંતિ છે ભાઈ। અહીંયા આવીએ તો આપણને એમ થાય કે ભાઈ આપણો થાકોડો ઉતરી જાય હો। દેદાદરા ગામની માલીપા તો પાણે પાણા ઇતિહાસ દરબાઈને પીડ્યો છે, એક પાણો ઉખેડો ને એક વાત મળે એવું આ પંખીના માળા જેવું પણ ઇતિહાસની એમ કહેવાય કે ધરોહર પોતાના કોઠાની માલીપા સંગ્રહીને બેઠેલું આ ગામ છે દોસ્તો। અહીંયા તમે જોઈ શકો છો અતિ પ્રાચીન ખૂબ જ જૂનું એક આ આંબલીનું વૃક્ષ છે અને એનું થડ અહીંયા તમે જોઈ શકો છો, એનું આ અતિ વિશાળ થડ અને એની પણ અહીંયા પૂજા કરવામાં આવે છે તમે જોઈ શકો છો દોસ્તો। ખરેખર દેદાદરા ગામના લોકોને આપણા ધન્યવાદ દેવા જોઈએ કે આવી બધી જે વિરાસતો છે એમણે સારામાં સારી રીતે સાચવી છે। અને હવે આપણે દર્શન કરવા માટે જઈશું દોસ્તો મંદિરની માલીપા, તો તમને એક નજરે એમ થશે કે ભાઈ આ તો હનુમાનજી બિરાજમાન છે, હા આ તો હનુમો જતિ હનુમાન દાદો અહીંયા બિરાજમાન છે, પરંતુ નહીં દોસ્તો, આ મૂર્તિ તમે જોઈ રહ્યા છો અહીંયા તો એમ કહેવાય કે હનુમાનજીના સુપુત્ર એવા મકરધ્વજની મૂર્તિ છે। તમે જોઈ શકો છો દોસ્તો, ખૂબ જ ઓછી જગ્યાએ શ્રી મકરધ્વજનું એમ કહેવાય કે મંદિર જોવા મળે છે। અહીંયા મંદિરની આજુબાજુ પણ તમે નજર કરશો તો પણ તમને ઘણા બધા દર્શન થશે તમે જોઈ શકો છો, પરંતુ અહીંયા મુખ્ય મૂર્તિ તમે જુઓ છો એ હનુમાનજી નહીં પરંતુ મકરધ્વજની મૂર્તિ છે દોસ્તો। દેદાદરા ગામની માલીપા અત્યારે હું આવ્યો છું દોસ્તો, મેં તમને કીધું કે વઢવાણ તાલુકો અને સુરેન્દ્રનગર જિલ્લો, તમારે અહીંયા આવવું હોય ભાઈ તો સુરેન્દ્રનગરથી કોઠારીએ આવી જાઓ અને ત્યાંથી કોઈને પણ પૂછો કે ભાઈ આપણે દેદાદરા જવું છે એટલે તમને આંગળીના ટેરવે અહીંનો રસ્તો બતાવી દે। દોસ્તો આપણે મંદિર પરિસરની માલીપા સારામાં સારી રીતે દર્શન કર્યા અને હવે આપણે મંદિરની બહાર જોઈશું તો આપણને આવી ઘણી બધી છતરડીઓ નજરે પડશે અને એની આસપાસ અઢળક એમ કહેવાય કે વિશાળ અને હારબંધ એવા સુરવીરોના પાળિયા આપણને નજરે પડે છે, તમે દર્શન કરી શકો છો દોસ્તો। સદીઓની સદીઓ જતી રહી, હા કંઈક ચોમાસા કંઈક ઉનાળા અને કંઈક શિયાળા એમ કહેવાય કે ગળથોલિયા મારીને જતા રહ્યા, પણ આ પાળિયારૂપી આજે પણ એમ કહેવાય કે જે સુરવીરો થયા એમની યાદી આપણને તાજી થાય મારા વાલા, દેદાદરા ગામના સીમાડે આ બધા દ્રશ્યો તમને જોવા મળશે દોસ્તો। આ બધા વિશાળ પાળિયાઓ તમે જોઈ શકો છો, ઘોડેસવાર યોદ્ધાઓ છે, હાથમાં ભાલા અને ઢાલ છે દોસ્તો। એક એક પાળિયાની પાછળ, એક એક ખાંભીની પાછળ એક એક વાત હોય, આ એક એક ઘટના હોય, કંઈક યુદ્ધ હોય, કંઈક દાતારી, કંઈક સુરવીરતા અને કંઈક ખપી ગયાની કહાણી હોય, તો દોસ્તો અહીંયા તમે જે પણ કોઈ વાત આ બધા પાળિયાઓ વિશે જાણતા હોય તો કોમેન્ટ તમે જરૂર કરજો કે જેના લીધે આપણા દર્શક મિત્રોને પણ ખબર પડે। અને અહીંયા જે છતરડી છે દોસ્તો ત્યાં પણ હું દર્શન કરવા માટે જાઉં છું, તમે વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો, આખે આખા દર્શન આપણે કરવા છે। અને બીજા ભાગની માલીપા સામે જે દેખાય છે એ ગંગવા કુંડના પણ આપણે દર્શન કરવા છે। જય હો। દોસ્તો અહીંયા તકતી લખેલી છે તમે જોઈ શકો છો, જમર જામપોદડ વરસાણી ભાલાળા ગામના સુરાપુરા શ્રી બનેસિંહજી દાદા। જય હો દાદા, જય હો તમારી, જય હો।
હવે આપણે આગળ જઈશું દોસ્તો. પરિસરની માલિપા હજુ પણ ઘણા બધા પાળિયાઓ છે એ પણ આપણે જોવા છે, દર્શન કરવા છે. આમને આંબતા અતિ વિશાળ વૃક્ષો, વાહ વાહ. બધા પાળિયાઓ તમે જોઈ શકો છો દોસ્તો. કંઈક પુરાણો કાળ એમ કહેવાય કે પોતાના કોઠાની માલિપા સંગ્રહીને બેઠો છે ભાઈ. આહાહા. અને બધા પાળિયાઓની નીચે વિગત છે લખેલી, પણ અત્યારે આપણે સ્પષ્ટપણે વાંચી શકીએ નહીં. કોઈ અહીંયા જો કે આપણે કોઈ ગામના વડીલો હોય એમને મળવું જોડે તો આપણને અહીંની બધી વાતો જાણવા મળે, કેમ કે આ બધો જૂનો ઇતિહાસ જે છે એ આપણને વડીલો પાસેથી અથવા કોઈ ગ્રંથોમાંથી મળે. એમાં ખાસ કરીને કોઈ વડીલો પાસે બેસીએ તો વિશેષપણે આપણને જાણવા મળે. તમે જોઈ શકો છો દોસ્તો બધા પાળિયાઓ, અહીંયા પાછળની તરફ પણ ઘણા બધા વિશાળ પાળિયાઓ છે. અહીંયા હું આવ્યો ભાઈ એટલે એવી એવી સરસ મજાની ઠંડી એમ કહેવાય હતી, ઠંડી મતલબ એવી સરસ મજાની શાંતિ અને ટાઢો મીઠો મધુરો પવન વાતો હતો ભાઈ, અને એવું મીઠું મધુરું પાણી, અને આજુબાજુ જોઈએ તો આપણને શાંતિ પમાડી એવી આ જગ્યા છે દોસ્તો. જ્યારે પણ તમે દેદાદરા ગામની માલિપા આવો ત્યારે આ જગ્યાએ અચૂક ને અચૂક આવજો, દર્શન કરવા માટે આવજો, પાળિયાઓને મસ્તક નમાવવા માટે આવજો દોસ્તો. દેદાદરાનો જે એમ કહેવાય કે ગંગવો કુંડ છે કે 10મી સદીમાં જેને બંધાવવામાં આવેલો, હા, જેનું પાણી ક્યારેય સુકાતું નથી દોસ્તો, એ પણ હું તમને બીજા ભાગની માલિપા દેખાડીશ તો એ પણ તમને આ જ પરિસરની માલિપા જોવા મળી જશે. તો એ કુંડને જોવા માટે પણ તમે અચૂક આવજો. આપણી એમ કહેવા આવી કે ઇતિહાસની ઓળખ છે, આપણી આપણો વારસો છે, આ બધી જગ્યાએ આપણે અચૂક આવવું જોઈએ. અને વિશેષ દોસ્તો તમે આ બધું તમે જોઈ શકો છો, આ બધા સ્ટ્રક્ચર વર્ષોના વર્ષો જતા રહ્યા પણ આજે પણ પોતાના ઇતિહાસને અડેખમ ઊભો રાખીને આજે અહીંયા ઊભા છે. આખે આખા પરિસરમાં દોસ્તો આપણે આવીએ ને તો એવી શાંતિ, અને આમ કહેવાય ને કે ભાઈ કોઈ જ પ્રકારનો આપણને વિચાર ના આવે, આપણને એમ જ થાય કે બસ બેઠા જ રહીએ અહીંયા. આજુબાજુ પક્ષીઓનો કલશોર, ખરેખર દેદાદરા ગામની માલિપા અહીંયા આવી અને હું પણ ધન્ય થઈ ગયો. અને અહીંયા પણ તમે જોઈ શકો છો દોસ્તો એવી સરસ મજાની કોતરણીઓ છે જૂની જૂની ભાઈ. સવાર સવારનો પ્રહર છે અને આ લાહવો મેં લીધો છે દોસ્તો. અહીંયા પણ વિશાળ પાળિયાઓ તમે જોઈ શકો છો, ઘોડેસવાર યોદ્ધાઓ હાથમાં ઢાલ અને ભાલા છે. એજ ધડ ધીંગાણે જેના એ માથડા મહાણે એનો, પાળિયો થઈને પૂજાવું રે ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું. શ્રી ગગજી દાદા એમનો આ પાળિયો છે દોસ્તો, તમે જોઈ શકો છો પાછળ તકતીમાં વિગત લખેલી છે ઘણી બધી. અને અહીંયા એમ કહેવાય કે દૂર દૂરથી લોકો આવતા હોય છે, હા, પોતાની શ્રદ્ધાને માન્યતા લઈને આવતા હોય છે મારા વાલા, તમે જોઈ શકો છો. જય હો જય હો. અહીંયા પણ લખ્યું છે જમર જાંપોદડ વરસાણી ભાલાળા ગામના સુરાપુરા શ્રી ગગજી દાદા. દોસ્તો આ બધા પાળિયાઓ અને આ સુરાપુરા દાદાઓ વગેરે વગેરેની પાછળનો જે ઇતિહાસ હોય એ તમે જાણતા હોય તો કોમેન્ટ્સ જરૂર કરજો, કે જેના લીધે હું બીજી વાર જ્યારે પણ જાઉં ત્યારે ઇતિહાસને હું અહીંયા વર્ણવી શકું, જેના લીધે બીજા પણ દર્શક મિત્રોને સારામાં સારી રીતે એ બધા ઇતિહાસનો ખ્યાલ આવે. અને સામે તમે જોઈ શકો છો દોસ્તો ગંગવો કુંડ, એના આપણે વિશેષપણે બહુ જ વ્યવસ્થિત રીતે દર્શન કરવા છે, પણ બીજા ભાગની માલિપા. અને સામે જે તમે નાનકડું દેરું જોઈ રહ્યા છો એ એમ કહેવાય કે શીતળા માતાજીનું દેરું છે, અને અહીંયા આ પીપળાનો વૃક્ષ, ઘણી બધી ધાર્મિક ક્રિયાઓ સાથે પીપળો સંકળાયેલો છે, ઘણું બધું એનું ધાર્મિક મહત્વ છે એ પણ તમે જોઈ શકો છો. આખે આખા ચોગાનને તમે જોશો ને ભાઈ તો આનંદનો પાર નહીં રહે.
વાહ ભાઈ વાહ. દોસ્તો આ શીતળા માતાજીનું મંદિર છે અને અહીંયા તમે જોઈ શકો છો આ ખૂબ જ જૂની અને લાકડામાંથી કોતરેલી આ મૂર્તિ. દેદાદરા ગામના આ દર્શન છે દોસ્તો, વઢવાણ તાલુકો અને સુરેન્દ્રનગર જિલ્લો. આ અતિ વિશાળ વડ જે છે, વટવૃક્ષ જે છે, એ અહીંયાનું એમ કહેવાય કે કેન્દ્ર સ્થાન છે. મતલબ કે બહોળી જગ્યામાં તે છાંયો પાથરીને બેઠું છે અને અહીંયા તમે શીતળા માતાજીના દર્શન કરી શકશો દોસ્તો. આખું એ ગામ અહીંયા માથું નમાવવા માટે આવે છે મારા વાલા. અને સામે ગંગવો કુંડ, આ કંઈક સદીઓથી અડીખમ ઉભેલો આપણને દ્રશ્યમાન થાય છે. જય હો. તો દોસ્તો બીજા ભાગની માલિપા આપણે તમને ગંગવા કુંડના દર્શન કરાવવા છે. ત્યાં સુધી તમે આ પહેલા ભાગની માલિપા મંદિર પાળિયા વગેરે વગેરે જોયું તો તમારો ખૂબ ખૂબ આભાર અને બીજા ભાગને પણ પ્રેમથી નિહાળતા રહેજો. અસ્તુ, ધન્યવાદ. જય હિન્દ, જય મા ભારતી.